Now in this lecture, we will discuss two important theorems. So first of all, here we discuss the first theorem. Statement of the first theorem, please note down. If L star ring sum is a lattice as an algebraic system, for AB belongs to L, A star B is equal to A if and only if A related B, then prove that set L with the relation R is the poset. So yes, statement is say that to prove L with the relation R is the poset. Mitro, yaha apne poset batavano chhe. Je rite agar apne poset ne example leviye, e rite mitro yaha apne set ne poset batavano rahese. To poset ni definition ke je mitro, apno je relation je kevo joye, partial order relation hovo joye. So as we know, what is the definition of partial order relation? A set A with the relation R is reflexive, antisymmetric and transitive. Then our relation is the partial order relation. And finally, our set A with the partial order relation is the poset. So now to prove our relation R is reflexive, antisymmetric and transitive. આઈ મિત્રો આપણે રિલેશન કેવીથી ડિફાઈન કરીને આપેલો છે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ ઇફ એન્ડ ઓનલી ઇફ એ રિલેટેડ બી મીન્સ આપણા રિલેશનની અંદર એવી જ એ બી પેર બિલોંગ કરશે જે આ કન્ડિશન સેટિસ્ફાય કરતી હશે મીન્સ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ થતા હોવા જોઈએ ઇન શોર્ટ મિત્રો આપણે આ રીતે અહીં ડિફાઈન કરી શકીએ છીએ ફોર એ બી બિલોંગ્સ ટુ એલ રિલેશન આર કન્ટેન ધ પેર એ બી પણ આ જે રિલેશન અંદર એ બી પેર આવે છે એ કઈ કન્ડિશન સેટિસ્ફાય કરતી હશે A star B is equal to A. So this is our set of the relation. હવે મિત્રો બતાવવાની રહેશે આ સેટ આપણો રિફ્લેક્સિવ હોવો જોઈએ, એન્ટીસિમેટ્રિક હોવો જોઈએ અને ટ્રાન્ઝિટિવ હોવો જોઈએ. Then we will say our set L with the relation R is the poset. તો મિત્રો જે રીતે આપણી ડેફિનેશન પ્રૂફ કરી છે એ જ રીતે અહીંયા પ્રૂફ કરવાની રહેશે. So first of all, here we prove our set is the reflexive, means our relation is the reflection. Reflexive, first of all, here we define our relation. Contain the pair AB, where A star B is equal to here. Now to prove this relation is reflexive, antisymmetric and transitive. So what is the definition of the reflexive? Every A belongs to L, A related A, then every A belongs to L, A related A, then our relation R is the reflexive. મિત્રો reflexive definition કે જે set L ના દરેક એલિમેન્ટ માટે A related A થતા હોવા જોઈએ. ઇન શોર્ટ એ પેર રિલેશન અંદર બિલોંગ કરતી હોવી જોઈએ. તો મિત્રો આપણે બતાવવાનું રહેશે A related A બતાવવાના રહેશે. તો A related A બતાવવા છે મિત્રો, પણ આપણી રિલેશન તો આ કહેવા માગે છે એ રિલેટેડ બી ઇફ એન્ડ ઓનલી ઇફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બતાવવાના રહેશે. મિત્રો આપણે એ રિલેટેડ બી બતાવવું હોય તો આપણે શું બતાવવું પડે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બતાવવા પડે. તો આપણે અહીંયા પ્રૂફ કરવાનું છે મિત્રો, એ રિલેટેડ એ બતાવવાના છે. દેટ મીન્સ આપણે પ્રૂફ કરવાનું રહીએ એ સ્ટાર બી, બટ અવર બી ઇઝ નથિંગ બટ ધી એ. સો એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ. ટુ પ્રૂવ એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ, ધેન વી કેન રાઇટ એ રિલેટેડ એ. તો મિત્રો આ કોણ થઈ ગયું? આપણો આઈ ડી પોટન્ટ લો. એઝ વી નો એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ બાય આઈ ડી પોટન્ટ લો. સો યર વી ઇઝીલી પ્રૂવ ધીસ રિઝલ્ટ. સો યર વી રાઇટ એઝ ફર્સ્ટ ઓફ ઓલ લેટ એ બિલોંગ્સ ટુ એલ. સો બાય આઈ ડી પોટન્ટ લો તો બાય આઈડી ઇમ્પોર્ટન્ટ લો એ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ. મિત્રો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ થતા હોય તો શું થશે? એ કેની સાથે રિલેશનમાં હશે? બીની સાથે. સો યર એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ ઇફ એન્ડ ઓનલી ઇફ. સો યર રાઇટ ઇઝ ધ ઇમ્પ્લાઇઝ એ રિલેટેડ એ. સો એઝ અવર ડેફિનેશન ઓફ ધી રિફ્લેક્સિવ, એવરી એ બિલોંગ્સ ટુ એ રિલેટેડ એ, ધેન અવર રિલેશન ઇઝ ધી રિફ્લેક્સિવ. સો યર રાઇટ ઇઝ એવરી એ બિલોંગ્સ ટુ એલ એ રિલેટેડ એ. અથવા તો તમે એ પેર એ બિલોંગ્સ ટુ આર પણ લખી શકો છો. સો એવરી એ બિલોંગ્સ ટુ એલ એ રિલેટેડ એ, ધેટ મીન્સ અવર રિલેશન આર ઇઝ રિફ્લેક્સિવ. સો અવર રિલેશન ઇઝ ધી રિફ્લેક્સિવ. ના વી ચેક અવર સેકન્ડ કન્ડિશન ઇઝ ધી એન્ટીસિમેટ્રિક. તો મિત્રો એન્ટીસિમેટ્રિક ડેફિનેશન કહે છે, પહેલાં તો એ બી બિલોંગ્સ ટુ એલ, A related B and B related A implies A is equal to B.
જો મિત્રો આપણી પાસે એ રિલેટેડ બી પેર હોય અને બી રિલેટેડ એ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ બી થતા હોવા જોઈએ. સો ઇફ એ ઇઝ ઇક્વલ ટુ બી ધેન અવર રિલેશન ઇઝ ધી એન્ટી સિમેટ્રિક. તો મિત્રો આપણી પાસે આ પેર તો હશે જ, એ રિલેટેડ બી અને બી રિલેટેડ એ, આપણે બતાવવાનું રહેશે એ ઇઝ ઇક્વલ ટુ બી. ઇફ વી પ્રૂવ એ ઇઝ ઇક્વલ ટુ બી ધેન અવર રિલેશન ઇઝ ધી એન્ટી સિમેટ્રિક. સો હિયર વી રાઇટ ઇઝ લેટ AB belongs to L. We have A related B and B related A. Now to prove A is equal to B. So here we write as to prove A is equal to B. મિત્રો આપણી પાસે એ રિલેટેડ બી છે તો હું લખાશે એ રિલેટેડ બી ક્યારે હોય, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ થતા હશે ત્યારે. સો હિયર વી રાઇટ એઝ ધી એ રિલેટેડ બી ઇમ્પ્લાઇઝ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ. અને બીજું આપણી પાસે કયો રિલેશન છે મિત્રો, બી રિલેટેડ એ. સો હિયર વી રાઇટ એઝ ધી બી રિલેટેડ એ ઇમ્પ્લાઇઝ બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ બી. મિત્રો ડેફિનેશન ખાસ જોજો, એ રિલેટેડ બી હોય તો હું લખાય છે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ બી રિલેટેડ હોય તો ડેફિનેશન શું થશે, બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ બી. હવે મિત્રો આપણે બતાવવાનું છે એ ઇઝ ઇક્વલ ટુ બી બતાવવાના રહેશે. ના ઓબ્ઝર્વ, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ બી, બટ એઝ વી નો સ્ટાર ઇઝ ધી કમ્યુટેટિવ. સો હિયર વી રાઇટ ઇઝ વી નો દેટ સ્ટાર ઇઝ કમ્યુટેટિવ. As we know, star is the commutative. That means A star B is equal to B star A. What is the value of A star B? A star B is equal to A. And B star A is nothing but the B. Hence prove A related B and B related A implies A is equal to B. So here we write as, for every AB belongs to L, A related B and B related A implies A is equal to B. So our relation R also satisfies the anti-symmetric property. So relation R is anti-symmetric. Now we will prove our relation R is the transitive. So મિત્રો transitive definition શું કહે છે, A, B, C belongs to L. We have A related B and B related C to prove A related C. Then our relation is the transitive. હવે મિત્રો આપણે બતાવવાનું છે A related C બતાવવાના રહેશે. આપણી પાસે બે રિઝલ્ટ છે, A related B એન્ડ B related C to prove A related C. તો આપણે બતાવવાનું આ છે A related C. તો એ રિલેટેડ સી બતાવવું છે મિત્રો, તો આપણે શું બતાવવું પડે, એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ બતાવવા પડે. તો મિત્રો આપણે લખીએ કે એ રિલેટેડ સી. સો નાઉ ટુ પ્રૂવ એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ, ધેટ મીન્સ એ રિલેટેડ સી. વાય? બીકોઝ અવર રિલેશન ઇઝ ધી અવર રિલેશન ડિફાઇન એઝ ધી એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ. સો ટુ પ્રૂવ એ રિલેટેડ સી, ધેટ મીન્સ ટુ પ્રૂવ એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ. મિત્રો આપણે એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ બતાવી દઈએ, ધેટ મીન્સ એ કેની સાથે રિલેશનમાં હશે, સીની સાથે હશે. સો નાઉ ટુ પ્રૂવ એ રિલેટેડ સી, ધેટ મીન્સ એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ. સો ફર્સ્ટ ઓફ ઓલ યર રાઇટ ઇઝ લેટ એ બી સી બિલોંગ્સ ટુ એલ. We have A related B and B related C. Now to prove A related C, that means to prove, that means to prove A star C is equal to A. Now we start our result. We have A related B. Now, A related B means what we can write? A star B is equal to A. And B related C implies B star C is equal to B. મિત્રો બતાવવાનું છે એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ બતાવવાના રહેશે. સો નાવ એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ
a star c is equal to, now substitute the value of a. What is the a? A is nothing but the a star b. So a star b star c. Now we can write, as we know, star is the associative. So we can write as the a star with b star c. Why? Because star is associative. Now what is the value of b star c? B star is nothing but the b. So here we write as the a star b. But a star b is nothing but the, again, a. Answer is the a. So a star c is equal to a. That means a related c. Now we repeat one more times. Now we have a related b. So we can write as the a star b is equal to a. And we have a b related c. That means we have a b star c is equal to b. Now to prove a star c is equal to a, batavana chhe mitro. To apne right left hand side start karel chhe, means a star c. Now we substitute the value of a. So a can be written as the a star b. As we know, star is the associative. So a star b star c can be written as the a star with b star c. Now what is the value of b star c? B star c is nothing but the b. So here it is, the b star c is equal to b. Now again, a star b is nothing but the a. So answer is the a. So finally, a related b, b related c implies a is a related c. So here it is, the r is transitive relation. So our R is also transitive. So finally, our relation R is reflexive, anti-symmetric and transitive. So here we write as R is partial order relation. મિત્રો, પાર્શિયલ ઓર્ડર રિલેશન ડેફિનેશન પ્રમાણે રિલેશન રિફ્લેક્સિવ એન્ટીસિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ હોય તો એને આપણે કેવું કીધા હતા, પાર્શિયલ ઓર્ડર રિલેશન. સો અવર રિલેશન આર ઇઝ રિફ્લેક્સિવ એન્ટીસિમેટ્રિક એન્ડ ટ્રાન્ઝિટિવ, ધેટ્સ વાય અવર રિલેશન ઇઝ પાર્શિયલ ઓર્ડર રિલેશન બાય ડેફિનેશન ઓફ પોસેટ. સેટ એ વિથ પાર્શિયલ ઓર્ડર રિલેશન ઇઝ કોલ્ડ ધી પોસેટ. Our set L with the partial order relation R is poset. Hence proved. So this is the proof of our first theorem. Now we discuss the proof of the second theorem. Note down the statement of the second theorem. If L star ring sum is a lattice as an algebraic system, then prove that A star B is equal to A if and only if A ring sum B is equal to B. Now this is the statement of the second theorem. Mitro, second theorem aapne proof hi karvanu je. A star b is equal to a if and only if a ring sum b is equal to b. So as we know, first of all you assume a star b is equal to a, and to prove a ring sum b is equal to b, next we will conversely suppose a ring sum b is equal to b, and to prove a star b is equal to a. Karan ki aapno result mitro kevu che, if and only if che. So first of all we assume a star b is equal to a. So first assume that A star B is equal to A. Mitro, apne batavanu je A ring sum B is equal to B. So here we write as, now we start with the LHS side, A ring sum B. So A ring sum B is equal to, we have a value A, is, A can be written as the A star B. So A star B ring sum B.
મિત્રો આપણે એ રિંગ સમ બી ઇક્વલ ટુ બી બતાવવાના છે સો હિયર વી સ્ટાર્ટ વિથ ધ એ રિંગ સમ બી સો એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ બટ વી હેવ અઝ્યુમ દેટ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સો હિયર વી રાઇટ એઝ ધી એ કેન બી એ સ્ટાર બી એઝ વી નો રિંગ સમ ઇઝ ધી કમ્યુટેટિવ સો હિયર વી રાઇટ એઝ ધી બી રિંગ સમ એ સ્ટાર બી મિત્રો આ કોણ બનશે આપણું એફ ઓપ્શન લો બનશે B રિંગ સમ એઝ વી નો સ્ટાર ઇઝ ઓલ્સો કમ્યુટેટિવ સો એ સ્ટાર બી કેન બી ટ્રેન એઝ ધી બી સ્ટાર એ મિત્રો આ કેવું રિઝલ્ટ થઈ ગયું આપણું એફ્સ ઓપ્શન લો બી રિંગ સમ બી સ્ટાર એ ધેન આન્સર ઇઝ ધી બી એઝ વી નો એ રિંગ સમ એ સ્ટાર બી આન્સર ઇઝ ધી એ સેમ વે બી રિંગ સમ બી સ્ટાર એ આન્સર ઇઝ ધી બી સો એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ આન્સર ઇઝ ધી બી સો ધી ઇઝ ધ પ્રૂફ ઓફ ફર્સ્ટ પાર્ટ નાવ કન્વર્ટલી સપોઝ કન્વર્ટલી સપોઝ એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ ટુ પ્રૂવ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ નાવ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મિત્રો એ બતાવવાના છે નાવ વી હેવ અ વેલ્યુ બી ઇઝ ઇક્વલ ટુ એ રિંગ સમ બી એ સ્ટાર વી રાઇટ ધ વેલ્યુ ઓફ બી નથિંગ બટ ધી એ રિંગ સમ મિત્રો આ ડાયરેક્ટ આપણો એપ્સેશન લો બની ગયો એ સ્ટાર એ રિંગ સમ બી આન્સર ઇઝ ધી એ વાય બીકોઝ એપ્સ ઓપ્શન લો સો હેન્સ રિઝલ્ટ ઇઝ પ્રૂવ Now in next lecture we will discuss sublattices.